પૂજા વંશ દ્વારા સરકાર અને ગૃહ મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે પૂજા વંશી કહ્યું કે તોડકાંડને એક મહિનો વીતવા છતાં મુખ્ય આરોપી પીઆઈ અને એએસઆઈ પકડાયા નથી સામાન્ય માણસ પણ ફરિયાદ થતાં જ પોલીસ ઉઠાવી લે છે પણ આ બે પોલીસ કર્મી હજી પકડાયા નથી ઉના પીઆઈ પર કડક કાર્યવાહી કરી સરકારે દાખલો બેસાડવો જોઈએ મેં સરકારમાં રજૂઆતો પહેલાં પણ કરી છે અને ફરી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવાનો છું પૂજા વંશે કોઈનું નામ લીધા વિના જ કહ્યું કે ઉનામાં પીઆઈ અને કે એન કે ગોસ્વામીનું પોસ્ટિંગ એસપી કરતા ન હતા પણ કોઈ રાજકીય દબાણ કે અન્યના દબાણના કારણે પોસ્ટિંગ કરાયું અને પોસ્ટિંગના દિવસથી શરૂ કરી ઉનાના ધારાસભ્ય પૂજા વંશના દીકરીના હાલમાં લગ્ન સમારોહમાં અનેક ભાજપના નેતાઓ જોવા મળ્યા હતા ત્યારબાદ ચર્ચાઓ જોર પકડ્યું હતું પૂજા વંશ કોંગ્રેસ છોડી ભાજપમાં જશે આ સવાલોના જવાબમાં પૂજા વંશે આડકતરી રીતે કહ્યું કે અત્યારે હું કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સાથે છું જેના પરથી સમજી જાઉં છું કે હું કોના સાથે રહીશ મારે ભાજપના નેતાઓ સાથે પારિવારિક સંબંધ છે અને પ્રસંગોમાં તેઓ આવે છે તેમાં કોઈ નવાઈની વાત નથી કહેવાનો મતલબ એ હતો કે ભાજપમાં જવાનો કોઈ ઈરાદો નથી પૂજા વંશે વિરાવળ ખાતે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં બે મોટા ખુલાસા કર્યા તેમનું કહેવું છે કે ગીર સોમનાથના એસપી દ્વારા પીઆઈને પોસ્ટિંગને ત્રણ મહિના સુધી નહોતું અપાયું પણ તેને કોઈનું દબાણ આવ્યું અને પોસ્ટિંગ અપાયું હતું એટલું જ નહીં પૂજા વંશે કોઈનું નામ લીધા વિના પીઆઈને રાજકીય બચાવ કરાતા હોવાના પણ આરોપ લગાવ્યા છે શું કહેવાય ભરતી મેળો જે છે એ આજકાલનો ચાલતો નથી એમની આજકાલનો આજકાલ એક એક મિનિટ એમની આજકાલનો ચાલતો નથી લોકસભાની ચૂંટણી ગયા પછી તરત જ પાછી બીજી ચૂંટણીઓ આવવાની એ ચૂંટણીઓનું રોટેશન જે છે એ એ ચાલતું જ રહેવાનું છે અને ચાલતું જ રહેવાનું કે એટલે ભરતી મેળો ભરતી મેળો જે છે એ એક કે બીજી રીતે ચાલે છે લોકશાહી છે લોકશાહીમાં બધા કોઈ ઓફર થાય છે અને જવાના છે કે નહીં આટલું ભાજપના લોકો એવું કહે છે ગમે ત્યારે આવી જશે ભાજપના જેવા અમુક લોકો કહે છે ગમે ત્યારે પૂંજા પર એટલે આ વખતની તો હું કઈ માર્કેટમાં કોઈ પણ વાત કરે એને હું કઈ રીતે રોકી શકું ઓકે એમની હું એને કઈ રીતે રોકી શકું બધા મિત્રો અરસ પર સરસ પર વાત કરતા હોય દાખલા ગીર સોમનાથ જિલ્લામાં અને ઉના તાલુકાની અને ઉના શહેર અને ઉના તાલુકાની પરિસ્થિતિ અત્યારે નાજુક છે ન કહેવાય ન સેવાય સરકારમાંથી નીચે જિલ્લા કક્ષાએ જે જિલ્લાના મુખ્ય વહીવટકર્તાઓ છે કે વહીવટી અધિકારીઓ છે એ વહીવટી અધિકારીશ્રીઓનો પોતાની નીચેની તાબાની કચેરીઓમાં જે અધિકારીઓ કામ કરે છે એના ઉપર કોઈ પણ કંટ્રોલ નથી અને એના કારણે આ પ્રકારનું બેફામ થયું છે ગૌસ્વામીની નિમણૂક થઈ એના અઠવાડિયા દસ થી પંદર દિવસ પછી શ્રીને ફોન કરીને મેં જાણ કરી કે સાહેબ તમે આને કંટ્રોલ કરો આ પીઆઈની માનસિકતા સારી નથી એટલે તમે મેં કીધું એસપી તરીકે સાહેબ આપની જવાબદારી છે તમે આને કંટ્રોલ કરો અને જો કંટ્રોલ નહીં થાય તો મેં કીધું ઉના પોલીસ સ્ટેશન બેફામ અત્યારે ચાલે છે અને ગુજરાતના ગૃહ વિભાગને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈને આ પ્રકારની ઘટના રાજ્યમાં પહેલીવાર બની છે આમાં તો સરકારનું નાક કપાનું છે સરકાર ખુદનું નાક કપાણું છે તો સરકારે પોતાના નાક ને બચાવવા માટે પણ આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જે પોલીસ સામાન્ય ગુનામાં ધરપકડ કરીને ચોવીસ કલાક સુધી જેલમાં રાખતા હતા કાયદો અને વ્યવસ્થા ના બાબતે આ એ જ પોલીસ જ્યારે આજે ગુનેગાર છે અને એ ગુનેગાર કોઈ નાનો શું ગુનેગાર નથી જે પોલીસનું આમ પ્રજાનું જાન માલનું અને સલામતીનું રક્ષણ કરવાની જેની જવાબદારી છે એ પોલીસ જ્યારે આ પ્રકારે ભક્ષક બને રક્ષક પોતે જ્યારે ભક્ષક બને અને એ ભક્ષકની વ્યાખ્યા પણ આખી આખી બદલી નાખી છે આ એન કે ગૌસ્વામીઆ ગુજરાતના ઇતિહાસમાં ગૃહ વિભાગના ઇતિહાસમાં જે પ્રકારે તોડકાંડ કરીને જે એને ઇતિહાસ સર્જ્યો છે અને આટલી ગંભીર પ્રકારની ઘટના બન્યા પછી અને આટલી ઉજાગર થયા પછી પણ બે બે મહિના સુધી એની ધરપકડ કરવામાં ન આવે તો મને લાગે છે કે એમના માટે કયા શબ્દ પ્રયોગો કરવા એ શબ્દો નથી હું આપના માધ્યમ દ્વારા ગુજરાત સરકાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પાસે ગુજરાતના ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી મારફત વિનંતી કરું છું કે આ પ્રકારના ગુનાઓ જ્યારે બને અને જો સરકાર ખુદ અસરકારક પગલાં ન લે અને સમયસર પગલાંઓ ન લે